નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 25 જૂન 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજના તે લોન્ચ કરવામાં આવી છે. આ સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતને તે પોતાની રીતે ઇલેક્ટ્રિકસિટી પ્રોડ્યુસ કરી શકે અને તેને વાપરી શકે સોલાર એનર્જી દ્વારા, તે માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત 12,400 ખેડૂતોને ફાયદો થવાનો છે. સૌથી પહેલા જેમાંના 15 લાખ ખેડૂતો ગુજરાતમાં રહેલા છે, તો આ 12,400 ખેડૂતોને પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત 137 સોલાર પાવરના ફીડર્સ મૂકવા આવવાના છે, જેમાંથી 175 મેગાવોટની એનર્જી તે પ્રોડ્યુસ કરી શકવાની શક્યતા ધરાવે છે. તો આ રીતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે સૂર્યશક્તિ કિસાન યોજના લોન્ચ કરવામાં આવી છે તે આટલા ખેડૂતોને પ્રોફિટ કરશે. અને સ્ટાર્ટિંગમાંથી જ આ યોજના અંતર્ગત 60% જેવી સબસિડી તે સેન્ટ્રલ ગવર્મેન્ટ તથા સ્ટેટ ગવર્મેન્ટ બંને આપવાની છે. તો આ યોજનાથી દરેક ખેડૂત પોતાની રીતે ઇલેક્ટ્રિકસિટી પ્રોડ્યુસ કરી શકે અને વધારાની ઇલેક્ટ્રિકસિટીના પૈસા તે કમાવી શકે અને ગવર્મેન્ટને આપી શકે, તે માટે જ સ્વનિર્ભર ખેડૂતો બને એટલા માટે જ આ યોજના તે લોન્ચ કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. આ વખત સૌથી પહેલીવાર ભારત અને બાંગ્લાદેશની નૌસેના દ્વારા એક કોઓર્ડિનેટેડ પેટ્રોલ કોર્પેટ CORPAT કોઓર્ડિનેટેડ પેટ્રોલ તે યોજવામાં આવ્યું છે, કે જે અંતર્ગત ભારતીય નૌસેનાના સૈનિકો અને બાંગ્લાદેશી નૌસેનાના સૈનિકો તે બંને એક સાથે કામ કરશે બે ઓફ બેંગાલના પેટ્રોલિંગ વિશે. તો આ રીતે ભારતે બીજા દેશો સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલનું કામ કરેલું જ છે, જેમ કે થાઈલેન્ડ છે, મ્યાનમાર છે, મલેશિયા છે. અને આપણે અમુક દેશો જ્યારે સામેથી ભારતને અપ્રોચ કરે છે કે તમે આવી રીતનું કોઓર્ડિનેટેડ પેટ્રોલ તેના દેશના EEZ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર તે કોઓર્ડિનેટેડ પેટ્રોલ ચલાવે, તો ભારતે એ પણ કર્યું છે. જેમ કે મોરિશિયસ દેશે આપણને રિક્વેસ્ટ કરી હતી, માલદીવ્સ દેશ છે, સેશેલ્સ દેશ છે. તો આ બધા દેશો દ્વારા તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં આ કોઓર્ડિનેટેડ પેટ્રોલ તે કરવાની શરૂઆત તે ભારત દ્વારા જ કરાયેલી હતી. તો આ વર્ષે ભારત અને બાંગ્લાદેશની નૌસેના પણ કોઓર્ડિનેટેડ પેટ્રોલ, જે પેટ્રોલિંગ કરવાનું હોય, ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય, નૌસેના હોય, કોસ્ટગાર્ડ પોલીસ હોય, તો આ બધા જ્યારે કોઓર્ડિનેટેડ પેટ્રોલ કરે બાંગ્લાદેશી નૌસેના હારે, તો બે દેશોના સંબંધો વધે. અને પહેલી વખત આવું થઈ રહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશની નૌસેના તે કોઓર્ડિનેટેડ પેટ્રોલ ચાલુ કરે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. આજકાલ દરેક દેશ જે સક્ષમ છે તે અવકાશમાં પોતાના ઉપગ્રહો મોકલી રહ્યું છે, પરંતુ જે સ્પીડે આ બધા દેશો ઉપગ્રહ મોકલી રહ્યા છે અને આ પહેલાં જેટલા ઉપગ્રહ ત્યાં પહોંચી ગયા છે, તો તેમાંથી અમુક વેસ્ટેજ ક્રિએટ થાય છે, અમુક ડેબ્રીસ ક્રિએટ થાય છે, કચરો ક્રિએટ થાય છે. તો તે ક્લિયર કરવો જરૂરી છે. જેમ કે જ્યારે આપણા ઘરમાં વધારે કચરો થઈ જાય તો ઘરમાંથી આપણે બધો કચરો એક સાથે કાઢી નાખીએ છીએ, તો એવી જ રીતે અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે કે પૃથ્વીની આજુબાજુ બધી ઓર્બિટ્સમાં એટલો બધો ડેબ્રીસ ક્રિએટ થઈ ચૂક્યો છે કે તેને રિમૂવ કરવો જરૂરી છે. તો તે માટે જ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા એક પહેલ કરવામાં આવી છે. તેમના દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી એક ઉપગ્રહ તે અવકાશમાં મોકલવામાં આવ્યો છે, જેનું નામ જ છે રિમૂવ ડેબ્રીસ, એટલે કચરો દૂર કરવો. તો આ રિમૂવ ડેબ્રીસ ઉપગ્રહ છે તે અવકાશમાં જઈ અને ત્યાંના ડેબ્રીસને કઈ રીતે કાઢવો, સ્પેસ ડેબ્રીસ જેને કહેવાય છે, તો તે સ્પેસના કચરાને કઈ રીતે કાઢવો, તેની પ્રોસેસ કઈ છે, તે બધું સમજાવી અને તેની એક ટેકનોલોજી ઘડી અને આ રિમૂવ ડેબ્રીસ તરીકે એક ઓલ્ટરનેટિવ થઈ શકે, તે માટે આ ઉપગ્રહ તે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા મોકલવામાં આવ્યો છે. અને આ બહુ જરૂરી છે, કારણ કે દર વર્ષે એટલા ઉપગ્રહ અત્યારે અવકાશમાં જાય છે કે જેના લીધે ડેબ્રીસ નવું નવું ક્રિએટ થતું રહે છે, અને ક્યારેક તે ડેબ્રીસ પૃથ્વી પણ આવી શકે. અને કોઈ પણ ઉપગ્રહ જે ત્યાં ફરતો હોય, કોઈ પણ કામ કરતા હોય, તો તેને પણ લાગી શકે.
તો તે માટે તે ડેબ્રિસ રિમૂવ કરવો જરૂરી છે. અને એટલા જ માટે આ સ્પેસિફિક એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે રિમૂવ ડેબ્રિસ. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. જૂન 5ના દિવસે જ્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો, વિશ્વ પર્યાવરણ દિવસ, ત્યારે જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવેથી આપણે પ્લાસ્ટિક બેન કરીએ છીએ સંપૂર્ણ દેશમાં. તો તે એક મોરલ વેલ્યુ તરીકે આવ્યું અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટે તે પ્લાસ્ટિક બેન ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા લગભગ પ્લાસ્ટિક આઇટમ્સમાં બેન લાગી ગયો છે, જેમ કે પ્લાસ્ટિક બેગ હોય, પ્લાસ્ટિક કપ હોય, પ્લાસ્ટિકની પ્લેટ હોય, એની ચમચી હોય, તો આ બધી વસ્તુમાં તમને જે જે પ્લાસ્ટિકની વસ્તુ જોવા મળે ત્યાં બેન લાગી ગયો છે. અમુક જ એવી વસ્તુ છે કે જે બેન નથી લાગ્યો જેના પર, પ્લાસ્ટિક વસ્તુ હોવા છતાં. તો તેમાં અમુક મેડિસિન ને ડ્રગ્સ આવી જાય છે કે જે મેડિસિન ને ડ્રગ્સ અમુક પ્લાસ્ટિક મટીરિયલમાં પેક થઈ શકે, પછી મિલ્ક પ્રોડક્ટ્સ જે પ્લાસ્ટિકમાં પેક થઈ શકે, અને અમુક એગ્રીકલ્ચર ને હોર્ટિકલ્ચરની વસ્તુઓ કે જે પ્લાસ્ટિકમાં જ પેક થઈ શકે. તો એવી વસ્તુઓ એક્સક્લુડ કરી અને સંપૂર્ણ પ્લાસ્ટિક બેન તે મહારાષ્ટ્રમાં મૂકવામાં આવ્યું છે. અને બધા જ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરોને એવું કહેવામાં આવ્યું છે કે 3 મહિનાનો સમય ની અંદર તમારે બધું પ્લાસ્ટિક તે નાબૂદ કરવાનું છે. પછીથી પ્લાસ્ટિક બેન કડક રીતે ઇમ્પ્લિમેન્ટ થશે અને તે ઇમ્પ્લિમેન્ટ કરશે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. જ્યારે આ વસ્તુ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવી ત્યારે બધા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સની એ વાત હતી સેન્ટ્રલ ગવર્મેન્ટને લઈને કે આ એક સમાજને પાછો પાડતો સ્ટેપ છે, કારણ કે અત્યારે પ્લાસ્ટિકની વસ્તુ એટલી બધી યુઝમાં છે કે જો તમે તે બંધ કરી દો તો તેનો એક ઓલ્ટરનેટિવ પણ ગવર્મેન્ટ અથવા તો સમાજે ગોત્યો નથી કે પ્લાસ્ટિકની ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ તમે કોઈ પણ વાપરી શકો. હવે આપણે જોઈએ 5મા કરંટ અફેર્સ. હાલમાં જ એક દિવસ પહેલાં દિલ્હીમાં ચિપકો મોમેન્ટ જેવો એક મોમેન્ટ જોવામાં આવ્યો હતો કે જ્યારે બધા સ્ટુડન્ટ્સ અને દિલ્હીના ઘણા બધા લોકો તે 16,500 જેવા ઝાડવા ત્યાં બચાવવા માટે ચિપકો આંદોલન કરી રહ્યા છે. તો આ એક ચિપકો આંદોલન બહુ પોપ્યુલર થઈ ગયો છે. અને આપણે જો ચિપકો મૂવમેન્ટના બેકગ્રાઉન્ડમાં જઈએ તો તેની શરૂઆત 1730માં થઈ હતી કે જ્યારે રાજસ્થાનના એક ગામડામાં ત્યાંના રાજા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ જે ખેજરી ઝાડવા, ખેજરી નામના એક ઝાડવા હોય છે, તો જે ખેજરી ઝાડવાના આખો એરિયા છે તે ક્લિયર કરી દેવામાં આવે, કારણ કે તેમને ત્યાં મહેલ બનાવવું હતું. અને ત્યાંના જે લોકલ કમ્યુનિટી છે જે બિશ્નોઈ કમ્યુનિટી કહેવાય છે, તો તે બિશ્નોઈ કમ્યુનિટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને બિશ્નોઈ કમ્યુનિટીના લગભગ લોકો ત્યાં ઝાડવા સાથે ચૂંટી ગયા. એટલા માટે આ આંદોલનને ચિપકો આંદોલન અથવા તો ચિપકો મોમેન્ટ કહેવામાં આવ્યો. જ્યારે તે લોકો ચૂંટી ગયા છતાં રાજાના લોકો ન માન્યા અને આશરે 360 બિશ્નોઈ કમ્યુનિટીના લોકો દ્વારા બલિદાન દેવામાં આવ્યું, તેમને મારી નાખવામાં આવ્યા. અને પછીથી આ આંદોલનને મોટું રૂપ લીધું અને 1973માં આ જ આંદોલન તે ઉત્તરાખંડ મળ્યું હતું. તો આ વસ્તુ ચિપકો મોમેન્ટ હવે દિલ્હીમાં જોવા મળે છે, પરંતુ આપણે તેનું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી હતું, એટલા માટે મેં તમને 1730 અને 1973નું બેકગ્રાઉન્ડ કીધું. તો આ હતા આજના કરંટ અફેર્સ. અને તમને જો આ કરંટ અફેર્સ પસંદ આવ્યા હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.